ساجن تمہارا سنیہ ما امیں گڑین خاطر تھیا ہوے ہیتو ہتا یہ حالیا گیا آج گائل گھیرے ریا زبردست فرمائش ہے نی اکھی ایک گھٹنا چھ گوئند بھائی گوئند بھائی جیوا مروبی بیٹھا مارے ساہتی نی بات کرائے نہیں پر نانکڑی بات ساجن اٹھانو رونج کنج ویڑا ان آہیر سماد نا ایک یوان نی آواز چھ صاحب પ્રેમ કેમ કહેવાય તો એનો ઠાકર કૃષ્ણ પરમાત્માએ દુનિયાને શીખવાડ્યું અને બીજી પ્રેમની ઘટના એવી છે આ 17-18 વર્ષની ઉંમર અને વનવગડામાં બે ચાર ગાય ચારવા નીકળેલો યુવાન હજી ઘરકોર આવા થાય ત્યાં ઈ વનવગડામાં એક માફો જાય એક વેલુડું જાય એમાં ચાંદીના પતરા જેવી દાઢીના હથેળવાઈનો પુરુષ બેઠો છે ને એક નવોઢા ભાઈ છે અજાણ્યા માણસને ખબર પડે કે વહુને કદાચ પહેલા આણે તેડીને આવતો હશે એ યુવાન 18-19-20 વર્ષનો યુવાન જય માતાજી કરે જય ઠાકર કરે અને કે મહેમાન કયું ગામ તો કે ફલાણું ક્યાં જાવું તો કે ફલાણા ગામ તો કે રસ્તો લાંબો છે હાલો મારા નેહડે મારા ઝૂંપડે હાલો અને ઝૂંપડાવાળા જ બોલાવે ભાઈ બંગલાવાળા તો બોલાવે કે ન બોલાવે એનું નક્કી નહીં કાંઈ એ ઝૂંપડીએ કોક તો જાજો કે મારા નેહડે આલો છાશુ પીને રાત વાહો કરીને હવાર વિયા જાજો આવે વિધવા માનો એકનો એક દીકરો ગરીબાઈ આંટો લઈ ગયેલી માને કે માં કે મહેમાન છે ભલે બેટા એ માં ઢાળિયા જેવા રહોડામાં રોટલા ઘડવા જાય ને ઓલી નવોઢા બાઈ હતી એ સંસ્કારી બાપની દીકરી અને એમ કે વિધવા માને મદદ કરાવવા જાય ને માને કે માં લાવો રોટલા આજ હું ઘડું ડાળિયામાં બેઠા બેઠા આધેડ ઉંમરનો પુરુષ અને યુવાન બે વાતું કરે છે ઓલા યુવાનને રોટલાની થપાટના અવાજ આજ કાંઈક નોખા સંભળાય છે મનમાં એમ થયું કે આહા મારે તો બાપ નથી કાંઈ એવી જમીન નથી અમીરાત નથી મને દીકરી કોણ દેહે પણ આવી રોટલા ઘડવા વાળી ભાઈ હોય તો ફાટ ગયો પોતાનો વિચાર ને પાછો ઘા કરી દીધો કર મારાથી આવો વિચાર કરાય નહીં ઊંચા કુળનો આદમી નીચા કરે નહીં કામ આયા એ નવોઢા બાઈને એમ થયું કે નથી આંખની ઓળખાણ નથી પાંખની ઓળખાણ અને મારો ધણી કે મારો પિયુ મારો કંથ કેવો એ તો મેં જોયો નથી કારણ કે બચપણમાં લગ્ન થાય પણ જો આવા પુરુષના રોટલા ઘડવાના હોય તો એને એમ થયું કે મારાથી આવો નબળો વિચાર કરાય નહીં ટૂંકમાં સૂઈ જાય સવારમાં પો ચારવા પરોડ ચારવા માં જગાડે દીકરા એ નાગ જાગ બાપ નાગને પો ચારવા જવાનું મન થતું નથી કારણ કે ગમતા મહેમાન ઘરે બેઠા છે માને કહી નહીં જાય કે માં હમણાં પહર ચારીને આવું મહેમાનને ઘડીક રોકજે ભલે બેટા વળી પાછો ડેલીએ જાય ને વળી પાછો માં મહેમાન ન રોકાય તો એને ઠાકરના સોગંદ દેજે ભલે બેટા વળી પાછો જાય ને વળી આવે કે માં મહેમાન ન રોકાય તો એને મારા ગળાના હમ દેજે પણ જવા ન દેતી ભલે બેટા ટૂંકમાં પહર ચારવા જાય વગડામાં એનું મન લાગતું નથી ગાયની ખરીમાં લાકડી મારતો જાય ઝટ ઘરે હાલ ઝટ ઘરે હાલ ઈ ઘરના ફળિયામાં આવીને જોવે તો એની માં ને એનું છાપરું માં કે હા બેટા કે માં મહેમાન કે બેટા મહેમાન તો નીકળી ગયા માં એને ઠાકરના સોગંદ દીધા હતા તો કે હા તોય ન રોકાણ તો કે ના બેટા માં એને મારા સોગંદ દીધા હતા અને માં જેમ બોલે કે હા અને આટલો શબ્દ સાંભળીને પુરુષે ભેટમાંથી કટાર કાઢી પેટે ખાઈને આંતરડાનો ઢગલો થઈ ગયો પ્રાણ અને પંખેરો નીકળ્યું ગામડું એવું ગામ એટલે ગામમાં ખાપણ મળે નહીં બીજા ગામ યુવાનને મોકલે મારતે ઘોડે બાગડતા બાગડતા ધમા 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 કરતી ઘોડલે હાલી જાય અને આયા એ જ વગડો એ જ વેલડું જાય ને એ જ બુઢો પુરુષ ને યુવાન ભાઈ નવોઢા ભાઈ આવડે ઉતાવળે જાતા યુવાનને જોઈને કે ભાઈ આવડો ઉતાવળો કાં કઈ ઘટના તો કે હા તો કે શું થયું કે અમારા ગામમાં એક કરુણ પ્રસંગ બની ગયો કરુણ ઘટના ઘટી ગઈ તો કે શું થયું કે વિધવામાંનો એકના એક દીકરાએ પેટે કટાર ખાઈ લીધી
વાત ઓલી ભાઈ સાંભળે છે કે કારણ કે કારણ મહેમાન નો રોકાણા એટલે અને ઈ વાત બાઈ સાંભળીને બાઈ અંબોડામાંથી કટાર ખાઈને ગળે ખાઈ લીધી અને જીવને જમને વાદ આલતો તો ત્યારે ગાતી હતી એ હે નાગ સે મારો એ નાનો દેરીડો મારી હગી નણદલ નો જ વીર ભરમલના ترجمة